નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથીમાં વિષય ગણિત ધોરણ સાત એકમ નંબર આઠ એટલે કે પ્રકરણ નંબર આઠ સમય સંખ્યાઓ તો ચાલો તેનો અભ્યાસ શરૂ કરીએ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક નીચેનામાંથી કઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે તો જવાબ આવશે એક દ્વિતિયાંશ સી બે નંબર માઇનસ ત્રણ દ્વિતિયાંશ અને ત્રણ અષ્ટમાંશનો સરવાળો ખાલી જગ્યા થાય તો માઇનસ ત્રણ દ્વિતિયાંશ પ્લસ ત્રણ અહીંયા છેદમાં આઠ છે અને અહીંયા બે છે એટલે ઉપર નીચે ચાર ચાર વડે ગુણવા પડે એટલે આને આપણે ચાર વડે ગુણીએ તો ચાર તેરી બાર છેદમાં ચાર દુ આઠ પ્લસ ત્રણ છેદમાં આઠ બારમાંથી ત્રણ જાય તો નવ અને માઇનસ એટલે જવાબ આવશે માઇનસ નવ છેદમાં આઠ ત્રણ નંબર માઇનસ ચાર છેદમાં ત્રણ માઇનસ માઇનસ એક છેદમાં ત્રણની કિંમત શોધો માઇનસ ચાર છેદમાં ત્રણ અને માઇનસ માઇનસ થઈ જશે પ્લસ વન એટલે ચારમાંથી એક જાય તો ત્રણ છેદમાં ત્રણ પણ કેવા તો કે માઇનસ એટલે ત્રણ એકા ત્રણ તો જવાબ આવશે માઇનસ એક ચાર નંબર સમય સંખ્યાઓને પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે જેમાં શું છે આમાંથી તો હંમેશા પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવેલી હોય ત્યાં ક્યુ બરાબર જીરો નથી એટલે કે જીરો હોતો શૂન્ય ક્યુની કિંમત શૂન્ય ક્યારેય હોતી નથી એટલે જવાબ આવશે સી પાંચ નંબર સમય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા ખાલી જગ્યા હોય છે તો છેદ હંમેશા ધનપૂર્ણાંક હોય છે છ નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ અહીંયા શૂન્ય નાની છે માઇનસ બે પણ નાની છે માઇનસ એક દ્વિત્યાંશ પણ નાની છે તો સૌથી મોટી સંખ્યા થશે એક દ્વત્યાંશ ધન સંખ્યા છે વળી પાછી દાખલા નંબર બે ખાલી જગ્યા પૂરો સાત માઇનસ ત્રણ છેદમાં આઠ એ ખાલી જગ્યા સમય સંખ્યા છે તો માઇનસ છે એટલે આવશે ઋણ સમય સંખ્યા થતો ઋણ પૂર્ણાંક છે આઠ અઢાર છેદમાં માઇનસ ચોવીસનું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે તો અઢાર એટલે છેતરી અઢાર અને ચોવીસ એટલે છ ચોક ચોવીસ છ છ જતા રહ્યા વળી માઇનસ હતા એટલે જવાબ આવશે માઇનસ ત્રણ છેદમાં ચાર નવ નંબર માઇનસ ત્રણ છેદમાં પાંચ અને શૂન્ય પૈકી નાની સંખ્યા હવે આ બંનેમાં નાની કઈ છે તો ઋણવાળીમાં નાની છે કેમ તો સમય રેખામાં જેમ જેમ જમણી બાજુ જઈએ એમ મોટી સંખ્યા મળે અને ડાબી બાજુ જઈએ તેમ નાની સંખ્યા મળે એટલે ડાબી બાજુ ઋણપૂર્ણાંકો આવતા છે તો એ ઋણપૂર્ણાંક છે એ નાની સંખ્યા થશે દસ માઇનસ પાંચ છેદમાં છ પ્લસ માઇનસ એક છેદમાં છ બરાબર ખાલી જગ્યા તો છેદ સરખો છે એટલે અંશનો જે છે એનો સરવાળો કે બાદ બાકી એટલે માઇનસ પાંચ માઇનસ છ છેદમાં છ એટલે માઇનસ છ છેદમાં છ છ એકા છ એટલે જવાબ આવશે માઇનસ એક અગિયાર નંબર ત્રણ છેદમાં ચાર ગુણ્યા માઇનસ બે છેદમાં ત્રણ ત્રણ છેદમાં ચાર ગુણ્યા માઇનસ બે છેદમાં ત્રણ 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 બે ઉપર કંઈ નથી તો એક અને માઇનસ એટલે માઇનસ એક દ્વિતિયાંશ જવાબ આવશે બાર નંબર માઇનસ બે છેદમાં નવ માઇનસ સાત છેદમાં નવ સાત ને બે નવ નવ એકા નવ એટલે જવાબ આવશે માઇનસ એક તેર નંબર સાત છેદમાં માઇનસ આઠ બોક્સ આઠ છેદમાં નવ હવે મોટું કહ્યું તો હંમેશા ધનસંખ્યા મોટી હોય એટલે આવશે લેસ દેન ચૌદ નંબર ચીરો ભાગ્યા સાત છેદમાં આઠ ચીરોને કોઈ પણ વડે ભાગ્યે કે ગુણ્યા હંમેશા જવાબ શૂન્ય જ આવે એટલે આવશે શૂન્ય ત્રણ નંબર માંગ્યા મુજબ કરો પંદર પેટર્ન પૂરી કરવા આગળની ચાર સમય સંખ્યાઓ લખો માઇનસ એક ત્રત્યાંશ માઇનસ બે છષ્ટમાં અંશ માઇનસ ત્રણ નવમાં અંશ હવે જુઓ અહીંયા અહીંયા જે છે એક વડે ગુણેલા છે પછી એક અત્યાઉને બે વડે પછી ત્રણ વડે એટલે આગળ આપણે ગુણશું ચાર વડે તો ચાર એકા ચાર ચાર તેરી અહીંયા ચાર એકા ચાર અને ત્રણને ચાર વડે ગુણીએ તો બાર પછી પાંચ એકા પાંચ પાંચ તેરી પંદર છ એકા છ છ તેરી અઢાર સાત એકા સાત સાત તેરી એકવીસ તો એ રીતે જે છે એ ત્રણના અવયવી અહીંયા લીધેલા છે તો આ જે છે માઇનસ ચાર છેદમાં બાર માઇનસ પાંચ છેદમાં પંદર માઇનસ છ છેદમાં અઢાર માઇનસ સાત છેદમાં એકવીસ એ આગળની પેટર્ન મુજબ ચાર સમય સંખ્યાઓ આવશે સોળ નંબર આપેલી સંખ્યા આપેલી સમય સંખ્યાઓને છેદ ધન હોય તેવી રીતે લખો હવે ધન હોય તેવી રીતે લખવા માટે નીચે માઇનસ આઠ એ ઉપર માઇનસ પાંચ થઈ જાય એટલે નીચે છેદ ધન થઈ ગયો નીચે અઠ્યાવીસ માઇનસ હતા ઉપર પંદર માઇનસ કરી નાખે એટલે ધન થઈ ગયા અને માઇનસ માઇનસ કોમન નીકળી જાય સામાન્ય થઈ જાય એટલે આવશે સત્તર છેદમાં તેર સત્તર નંબર ત્રણ છેદમાં ચારની સમાન સમય સંખ્યા શોધો છેનો છેદ છત્રીસ હોય હવે છેદ છત્રીસ કરવા માટે ત્રણ છેદમાં ચારને આપણે નવ નવ વડે ગુણવા પડે એટલે નવતરી સત્યાવીસ નવ ચોક છત્રીસ એટલે સત્યાવીસ છેદમાં છત્રીસ તો છેદ આવશે છ છેદ આવશે છત્રીસ એટલે નવ વડે ગુણવા પડે અઢાર નંબર માઇનસ આઠ છેદમાં અઠ્યાવીસ અને બત્રીસ છેદમાં માઇનસ એકસો બાર સમાન સમય સંખ્યાઓ છે કારણ આપવું હવે માઇનસ આઠ છેદમાં અઠ્યાવીસ એના ભાગ પાડીએ તો ચાર દુ આઠ ચાર સિત્તા અઠ્યાવીસ ચાર ચાર જતા રહ્યા એટલે આવશે માઇનસ બે છેદમાં સાત એ જ રીતે બત્રીસ છેદમાં માઇનસ બાર એકસો બારના અવયવ પાડીએ સોળ દુ બત્રીસ સોળ સિત્તા એકસો બાર અને સાતને માઇનસ લઈ લઈએ એટલે સોળ સોળ ઉડી જાય એટલે જવાબ આવે માઇનસ બે છેદમાં સાત તો હા બંને સમાન છે કારણ કે બંનેનું પ્રમાણિત સ્વરૂપ જે છે એ સમાન મળે છે ઓગણીસ નંબર જો માઇનસ પાંચ છેદમાં સાત બરાબર એક્સ છેદમાં અઠ્યાવીસ હોય તો એક્સની કિંમત શોધો એક્સ બરાબર પાંચ એક્સની કિંમત એક્સ બરાબર પાંચ માઇનસ પાંચ ગુણ્યા અઠ્યાવીસ છેદમાં સાત એટલે સાત ચોક અઠ્યાવીસ એટલે સાત સાત જતા રહ્યા તો માઇનસ ચાર ગુણ્યા પાંચ એટલે ચાર પંચાને વીસ તો જવાબ આવશે માઇનસ વીસ વીસ નંબર પેટર્ન પૂરી કરવા આગળની ઋણ સમય સંખ્યા લખો ચાર છેદમાં પાંચ પછી બે વડે ગુણ્યા ચાર દુ ચાર દુ આઠ પાંચ દુ દસ ચાર તેરી બાર પાંચ તેરી પંદર પછી છ વડે ચોકે ચોકે સોળ ચાર પંચા વીસ ચાર પંચા વીસ પચું પચું પચીસ ચાર છક ચોવીસ છ પંચા ત્રીસ ચાર સિત્તા અઠ્યાવીસ પાંચ સિત્તા પાંત્રીસ ચાર અઠા બત્રીસ પાંચ અઠા ચાલીસ તો આ રીતે જે છે એ ઉપરનાને ચાર ચાર વડે ગૂણતા ગયા છીએ અને નીચે છેદને પાંચ પાંચ વડે આગળ વધતા ગયા છીએ તો આ જે છે એ પેટર્ન કમ્પ્લીટ થાય છે એટલે ઋણ સમય સંખ્યાઓ આગળની મળી જાય આપણને એકવીસ નંબર પાંચ છેદમાં સાત અને સાત છેદમાં આઠ વચ્ચે આવતી ચાર સમય સંખ્યાઓ લખો હવે પાંચ છેદમાં આઠ જે છે એને સરખું કરવા માટે આપણે પહેલાં તો એકમાં છેદ સાત છે ને એકમાં આઠ છે એટલે જ્યાં સાત છેદ છે એને આઠ આઠ વડે ગુણશું અને જેનો છેદ આઠ છે તેને સાત વડે અંશ અને છેદને ગુણશું તો પાંચ ગુણ્યા આઠ એટલે આઠ પંચા ચાલીસ સાત અઠા છપ્પન અહીંયા સિત્તે સિત્તે ઓગણપચાસ અને આઠ સિત્તા છપ્પન એટલે બે સંખ્યાઓ મળી ચાલીસ છેદમાં છપ્પન અને ઓગણપચાસ છેદમાં છપ્પન તો તેમની વચ્ચે આવતી સમય સંખ્યાઓ હવે સમય સંખ્યાઓ તો બેતાલીસ છેદમાં છપ્પન પછી તેતાલીસ નહીં ચુમ્માલીસ છેદમાં છપ્પન પિસ્તાલીસ નહીં છેતાલીસ છેદમાં છપ્પન સુડતાલીસ નહીં ને અડતાલીસ છેદમાં છપ્પન તો આ રીતે ચાર સમય સંખ્યાઓ મળે બાવીસ નંબર ઉકેલો પાંચ છેદમાં તેર માઇનસ કૌશમાં માઇનસ આઠ છેદમાં છવ્વીસ અહીંયા આપણે એક બાજુ છેદમાં છવ્વીસ છે અને બીજામાં છેદમાં તેર છે એટલે એને છવ્વીસ કરવા માટે અંશ અને છેદને બે બે વડે ગુણીશું તો પાંચ દુ દસ છેદમાં તેર દુ છવ્વીસ માઇનસ માઇનસ આઠ છેદમાં છવ્વીસ એટલે છેદ સરખા છે તો અંશનો સરવાળો કે બાદ બાકી એટલે દસ માઇનસ કૌશમાં માઇનસ આઠ છેદમાં છવ્વીસ એટલે દસ આઠ અઢાર છેદમાં છવ્વીસ અઢારના આવવું પડે નવ દુ અઢાર છવ્વીસના તેર છવ્વીસ એટલે બે બે જતા રહ્યા તો જવાબ આવશે નવ છેદમાં તેર ચૌદ નંબર ત્રેવીસ નંબર સાદુરૂપ આપો ત્રણ છેદમાં સાત ભાગ્યા એકવીસ છેદમાં માઇનસ પંચાવન ત્રણ છેદમાં સાત એમણામ અને એકવીસ છેદમાં પંચાવન જે ભાગાકારમાં છે તેને ઉલટાઈ દે એટલે ગુણાકાર થઈ જાય તો આવી જાય માઇનસ પંચાવન છેદમાં એકવીસ એકવીસના અવયવ પડશું સાત તેરી એકવીસ એટલે ત્રણ ત્રણ ઉડી ગયા માઇનસ પંચાવન એમણા અને સિત્યુ સિત્યુ ઓગણપચાસ એટલે જવાબ આવશે માઇનસ પંચાવન છેદમાં ઓગણપચાસ ચોવીસ નંબર એવી સમય સંખ્યા લખો કે જેનો અંશ માઇનસ સાત ગુણ્યા અગિયારથી નાનો અને છેદ બાર વત્તા ચારથી મોટો હોય તો તેવો અંશ નાનો અને મોટો લેવો છે તો અગિયાર ગુણ્યા માઇનસ સાત એટલે અગિયાર સીતા સિત્યોતેર પણ કેવા માઇનસ એટલે માઇનસ સિત્યોતેરથી અંશ નાનો હોવો જોઈએ અને છેદ જે છે બાર પ્લસ ચાર એટલે આવશે સોળ તો સોળથી મોટો હોવો જોઈએ છેદ તો સંખ્યાઓ આવે નીચે જે છેદ એ સોળથી મોટા એટલે સત્તર અઢાર ઓગણીસ અંશ જે છે માઇનસ સિત્યોતેરથી નાનો એટલે માઇનસ ઇઠ્યોતેર માઇનસ અગણાયંશી માઇનસ એંસી આવી રીતે પહેલાં અલગ અલગ સંખ્યા લેવાની અને પછી અંશ અને છેદમાં આપણે લખી શકીએ કે માઇનસ ઇઠ્યોતેર છેદમાં સત્તર માઇનસ ઓગણસી છેદમાં અઢાર માઇનસ એંસી છેદમાં ઓગણીસ તેના પછી વીસ નંબર નીચેનું કોષ્ટક સરવાળા કરી પૂર્ણ કરો અહીંયા જે છે કોષ્ટકમાં ખાલી જગ્યાઓ આપેલી છે બધી ખાલી જગ્યાઓ આપણે પૂરી લીધી છે તેમાંથી એક બે ને ત્રણ તેનો આપણે બાજુ બાજુમાં ગણતરી કરીને દર્શાવેલ છે પહેલું લઈએ બે ત્રત્યાંશ પ્લસ બે ત્રત્યાંશ પ્લસ કંશમાં માઇનસ એક નવમાં અંશ એટલે આ પહેલી રકમ આપણે લીધી આટલાનું તો આવશે અહીંયા છેદમાં ત્રણ છે અને અહીંયા છેદમાં નવ છે એટલે નવ લેવા માટે ઉપર નીચે ત્રણ ત્રણ વડે ગુણવા પડે તો ત્રણ દુ છ છેદમાં નવ પ્લસ એક છેદમાં નવ તો હતા જ તે એટલે છ માઇનસ વન છેદમાં નવ છ માંથી એક જાય તો પાંચ છેદમાં નવ એટલે આ બે નો સરવાળો જે છે એનો આવશે પાંચ છેદમાં નવ તે જ રીતે બાકીના પણ ગણતરી કરીને ગણી નાખજો છવ્વીસ નંબર જો પી બરાબર એમ ગુણ્યા ટી અને ક્યુ બરાબર એન ગુણ્યા ટી તો પી અપોન ક્યુ કેટલા પી અપોન ક્યુ બરાબર એમ છેદ એમ ગુણ્યાટી છેદમાં એન ગુણ્યાટી ટી ટીવડી જાય એટલે જવાબ આવે એમ છેદમાં એન એને જો જેમના સ્વરૂપમાં દર્શાવ્યું હોય તો એમ જેમ એન સત્યાવીસ નંબર નીચેની સંખ્યાઓ માટે બરાબર વચ્ચે આવતી સંખ્યા લખો માઇનસ એક અને પ્લસ એક તો માઇનસ એક અને પ્લસ એક ત્રત્યાંશની વચ્ચે આવતી સંખ્યાઓ તો એ સંખ્યા શોધવા માટે પહેલાં તો આપણે સંખ્યા રેખા દોરવી પડે તો સંખ્યા રેખા અહીંયા દોરીએ તો માઇનસ એક તૃત્યાંશ અને પ્લસ એક તૃતીયાંશ તો વચ્ચે આવે શૂન્ય તેથી વચ્ચે કોઈ જ અલગ સંખ્યાઓ સમય સંખ્યા આવતી નથી ફક્ત ને ફક્ત ધન અને ઋણની વચ્ચે આપણે શૂન્ય લઈ શકીએ બી એક છષ્ટમાં અને એક નવમાં અંશ હવે એક છષ્ટમા અંશને નીચે જે બંને છે એકમાં છ છે અને એકમાં નવ છે તો બંનેનો છેદ સરખો કરવા પડે માટે લસા અઢાર લઈશું એટલે એક છઠ્ઠમાં માઉસને ત્રણ વડે ગુણીએ તો ત્રણ એકા ત્રણ છતરી અઢાર એક નવ માઉસને બે વડે ગુણીએ તો બે એકા બે નવ દુ અઢાર તે જ રીતે હવે પાછા એને પાછા બે બે વડે ગુણશું તો ત્રણ છેદમાં અઢાર એને બે વડે ગુણીએ તો ત્રણ દુ છ અઢાર દુ છત્રીસ એક છેદમાં અઢારને બે વડે ગુણીએ તો બે દુ ચાર અને અઢાર દુ છત્રીસ તો આ રીતે ચાર છેદમાં છત્રીસ અને છ છેદમાં છત્રીસ તો ચાર અને 6 ની વચ્ચે આવે પાંચ તેથી બંનેની વચ્ચે સમય સંખ્યા આવશે પાંચ છેદમાં છત્રીસ અઠ્યાવીસ નંબર માઇનસ એક દ્વિત્યાંશમાં કઈ સંખ્યા ઉમેરતા નજીકની પ્રાકૃતિક સંખ્યા મળે તો અહીંયા માઇનસ એક દત્યાંશમાં ત્રણ દ્વત્યાંશ ઉમેરીએ તો નજીકની પ્રાકૃતિક સંખ્યા મળે કઈ રીતે તો જોઈએ માઇનસ એક દ્વિત્યાંશ પ્લસ ત્રણ દ્વિતિયાંશ છેદ સરખા છે તેથી અંશનો સરવાળો એટલે માઇનસ એક વધતા ત્રણ ત્રણમાંથી એક જાય તો બે છેદમાં બે એટલે આવી બે કા બે તો એક સંખ્યા જે મળી તે છે પ્રાકૃતિક સંખ્યા દાખલા નંબર ઓગણત્રીસ માઇનસ પાંચ છેદમાં ને કઈ સંખ્યા વડે ગુણવાથી સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા મળે તો માઇનસ પાંચ છેદમાં આઠ જે છે એને પ્લસ આઠ છેદમાં પાંચ વડે ગુણીએ એટલે કે તેની વ્યસ્ત અને વિરોધી સંખ્યા વડે ગુણીએ તો જવાબ જે છે એક મળે ઓગણત્રીસ નો ત્રીસ નંબર સત્યાવીસ મીટર કાપડમાંથી સરખા માપના બારસટ બનાવવાશે તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈશે હવે બાર શર્ટ બનાવવા માટે જરૂરી કાપડ સત્યાવીસ મીટર તો એક શર્ટ બનાવવા કેટલા એટલે સત્યાવીસ ગુણ્યા એક ભાગ્યા બાર ભાગાકાર કરો સત્યાવીસ ભાગ્યા બાર એટલે જવાબ આવે બે પોઈન્ટ પચીસ મીટર એટલે એક શર્ટ બનાવવા માટે બે મીટર અને પચીસ સેન્ટીમીટર કાપડ જરૂર પડે એકત્રીસ નંબર નીચેનામાંથી કઈ સંખ્યા માઇનસ બે અને માઇનસ એકની વચ્ચે આવતી નથી તો માઇનસ બે અને માઇનસ એકની વચ્ચે કઈ સંખ્યા નથી આવતી તો જવાબ આવશે માઇનસ આઠ છેદમાં ત્રણ તમે સંખ્યા રેખા ઉપર દોરી અને કરી જોજો પહેલાં બધાનું અતિ સંક્ષિપ્ત રૂપ કાઢજો પછી તમને જવાબ મળશે બત્રીસ નંબર સાત છેદમાં આઠની વિરોધી સંખ્યાને આઠ છેદમાં ત્રણના વ્યસ્તમાં ઉમેરતા મળતું પરિણામ હવે સાત છેદમાં આઠ તેની વિરોધી એટલે માઇનસ સાત છેદમાં આઠ અને આઠ છેદમાં ત્રણનો વ્યસ્ત એટલે ત્રણ છેદમાં આઠ બંનેનો સરવાળો કરીએ છેદ સરખા છે તો છેદ એમણાં માઇનસ સાત પ્લસ ત્રણ એમણા એટલે સાતમાંથી ત્રણ જાય તો માઇનસ ચાર છેદમાં આઠ બે દુ ચાર ને ચાર દુ આઠ એટલે અહીંયા જે છે ચાર ચાર ઉડી જશે તો આવશે એક દુત્યાંશ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ એક દૃત્યાંશ પરિણામ મળે તેત્રીસ નંબર બોક્સ છેદમાં પંદર પ્લસ બોક્સ છેદમાં બાર બરાબર એક તો બોક્સમાં યોગ્ય સંખ્યા લખો અહીંયા તમને ફાવતી કોઈ પણ સંખ્યા તમે લખી અને તમારે જવાબ એક લાવવાનો છે એટલે આ જે જવાબ છે મુક્ત જવાબ છે ઘણા બધા જવાબ અહીંયા આવી શકે અહીંયા મેં લીધું છે બોક્સમાં ત્રીસ છેદમાં પંદર એટલે પંદર દુ ત્રીસ તો બે આવે બાર એકા બાર એટલે માઇનસ એક બેમાંથી એક જાય તો જવાબ આવે એક બહુ જ સરળ રીતે મેં કર્યું છે તમે તમારી રીતે બીજી ગણતરી કરી શકો છો ચોત્રીસ નંબર બે છેદમાં ત્રણ બરાબર બોક્સ છેદ ત્રણથી મોટો કે માઇનસ ત્રણથી નાનો હોવો જોઈએ તો બોક્સમાં યોગ્ય સંખ્યા લખો તો બે છેદમાં ત્રણ જે છે એને બે વડે ગુણીએ અને બે વડે ભાગીએ તો બે દુ ચાર અને બે તરી છ તેથી બોક્સમાં જે છે ચાર છેદમાં આઠ તો અહીંયા બે ત્રણથી ચાર મોટો છે અને માઇનસ ત્રણથી નાનો છે અને આ રીતે છ પણ એવી જ સંખ્યા મળે છે તેથી જવાબ આવે ચાર છેદમાં છ પાંત્રીસ નંબર આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો ચડતા ક્રમમાં લખવા માટે પહેલાં તો દરેકના છેદ સમાન કરવા પડે અહીંયા અમુકના છેદમાં ત્રણ છે અમુકના છેદમાં પાંચ છે અને અમુકના છેદમાં સાત છે તો લસા લઈશું કોમન દરેકનો તો લસા આવશે ટોટલ એકસો ને પાંચ એટલે અહીંયા આપણે કરીશું શું તો એકસો પાંચ જે છે એને આપણે દરેક સંખ્યાને એકસો પાંચ વડે ગુણીશું એટલે પહેલી સંખ્યા છે એકસો પાંચ વડે ગુણીએ તો જે છે એક ગુણ્યા પાંત્રીસ છેદમાં ત્રણ ગુણ્યા પાંત્રીસ તો આવશે પાંત્રીસ છેદમાં એકસો પાંચ બીજી સંખ્યાને એકવીસ વડે ગુણીએ બે છેદમાં માઇનસ બે છેદમાં ત્રણ અહીંયા ત્રણ લઈ લેજો તો આવશે બે છેદમાં માઇનસ બે ગુણ્યા એકવીસ એટલે એકવીસ દુ બેતાલીસ અને એકવીસ તરી એકસો પાંચ ત્રીજી સંખ્યા લઈએ એક ગુણ્યા પાંત્રીસ છેદમાં ત્રણ ગુણ્યા પાંત્રીસ તો આવશે માઇનસ પાંત્રીસ છેદમાં એકસો પાંચ પછી આવો ગુણાકાર કરીએ તો તેસઠ છેદમાં એકસો પાંચ ને પંદર વડે લઈએ ઉપર નીચે તો આવશે સાહીઠ છેદમાં એકસો પાંચ અને ત્રણ પંચમાં માઇનસ ત્રણ પંચમાઉશને એકવીસ વડે ગુણીએ તો આવશે તેસઠ માઇનસ તેસઠ છેદમાં એકસો ને પાંચ તો આ રીતે હવે બધાને છેદમાં એકસો પાંચ થઈ ગયા છે તો આમાં ચડતા ક્રમમાં ગોઠવ્યું છે એટલે ચડતા ક્રમમાં હંમેશા નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાય એટલે અહીંયા જે છે સૌથી નાની સંખ્યા આપણે જોવા જઈએ તો આવશે માઇનસ તેસઠ છેદમાં એકસો પાંચ એટલે તે સંખ્યા કઈ છે છેલ્લી તો આવશે માઇનસ ત્રણ છેદમાં પાંચ તેનાથી મોટી સંખ્યા એટલે માઇનસ તેસઠથી આગળ વધીએ તો આવે માઇનસ બેતાલીસ તો બેતાલીસની આગળ આવશે માઇનસ બે છેદમાં પાંચ માઇનસ બેતાલીસથી આગળ માઇનસ પાંત્રીસ એટલે આવશે માઇનસ એક છેદમાં ત્રણ તેનાથી આગળ જઈએ તો આવશે પાંત્રીસ એટલે પાંત્રીસ માટે આવશે એક ત્રત્યાંશ પછી આવશે ચાર સપ્તમાંશ અને ત્રણ પંચમાંશ તો આ રીતે તમે જે સંખ્યાઓ છે તેનો છેદ એક સરખો થઈ જાય ગુણાકાર કરીને પછી તમે એને ચડતા ક્રમમાં ગોઠવો તો તમને સરળ પડશે એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક નીચેનામાંથી કઈ સમય સંખ્યા બે ત્રત્યાંશને સમાન છે તો હવે અહીંયા જે બધા ગણતરીવાળા દાખલા છે આગળ મુજબ જ છે એટલે આપણે ગણતરી નહીં કરીએ અને ફટાફટ જવાબ કમ્પ્લીટ કરશું તો બે ત્રત્યાંશને સમાન ચાર છેદમાં છ બે નીચેનામાંથી કઈ ધન સમય સંખ્યા છે તો અહીંયા માઇનસ છે અહીંયા માઇનસ છે અહીંયા માઇનસ છે અહીંયા ઉપર નીચે માઇનસ એટલે પ્લસ થઈ જાય એટલે ધન સંખ્યા મળે ત્રણ છેદમાં ચાર ત્રણ નંબર બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે તો અસંખ્ય બે ખાલી જગ્યા પૂરો ચાર ત્રણ પંચમાં માઇનસ ત્રણ પંચમાંશ પ્લસ બે પંચમાંશ ત્રણમાંથી બે જાય તો એક એટલે જવાબ આવશે માઇનસ એક પંચમાંશ પાંચ માઇનસ પાંચ ત્રત્યાંશ ગુણ્યા માઇનસ ત્રણ પંચમાંશ અહીંયા પાંચ પાંચ ઉપર નીચે ત્રણ ત્રણ ઉપર નીચે ઉડી જાય તો જવાબ આવે એક ત્રણ નંબર માંગ્યા મુજબ કરો છ સમય સંખ્યાને અતિસંક્ષિત રૂપમાં લખો

તો અહીંયા દરેકનો છેદ જે છે લસા લઈશું આ બધાનો એટલે લસા આપણો આવશે 120 વીસ તો દરેકને એકસો વીસ વડે ભાગશો એટલે આપણો ચડતો ક્રમ જે આવશે એ આ રીતનો થશે માઇનસ સાત છેદમાં દસ બે છેદમાં માઇનસ ત્રણ પાંચ છેદમાં આઠ અને માઇનસ ત્રણ છેદમાં પાંચ અને છેલ્લે માઇનસ એક તો આ રીતે જે છે એ ચડતો ક્રમ મળે આઠ નંબર સરવાળો કરો આઠ છેદમાં ત્રણ આઠ છેદમાં તેર અને ત્રણ છેદમાં અગિયાર તેનો સરવાળો કરવા માટે પહેલાં તો છેદ સરખો કરવો પડે એટલે અહીંયા છેદમાં તેર છે તો તેને આપણે અગિયાર વડે ગુણશું અને અહીંયા છેદમાં અગિયાર છે તો તેર વડે ગુણશું એટલે આઠ ગુણ્યા અગિયાર છેદમાં તેર ગુણ્યા અગિયાર પ્લસ ત્રણ ગુણ્યા તેર છેદમાં અગિયાર ગુણ્યા તેર અગિયાર અઠ્ઠા ઇઠ્યાસી તેર તરી ઓગણચાલીસ છેદ સમાન છે તેથી અંશનો સરવાળો છેદમાં એકસો ને તેતાલીસ એટલે અઠ્યાસી વત્તા ઓગણ ચાલીસ તો એકસો સત્યાવીસ છેદમાં એકસો ને તેતાલીસ હવે આગળ ભાગ ચાલશે નહીં એટલે આ જ આપણો જવાબ નવ નંબર ગુણાકાર કરો માઇનસ ચાર છેદમાં પાંચ અને માઇનસ પાંચ છેદમાં બાર તો અહીંયા જે છે માઇનસ ચાર છેદમાં પાંચ એમણા ગુણ્યા પાંચ છેદમાં બાર માઇનસ ચાર છેદમાં પાંચ એમણા અને બારના આવ્યા પડશે ચાર તેરી બાર એટલે પાંચ પાંચ ઉપર ગયા ચાર ચાર નીચે ગયા ઉપર કંઈ નથી તો એક અને માઇનસ માઇનસ પ્લસ એટલે છેદમાં આવશે ત્રણ તો જવાબ આવશે એક તૃત્યાંશ દસ નંબર માઇનસ બે છેદમાં ત્રણમાંથી કઈ સંખ્યા બાદ કરતાં નજીકની પૂર્ણાંક સંખ્યા મળે તો જવાબ એક દ્વિતિયાંશ બાદ કરતાં નજીકની પૂર્ણાંક સંખ્યા મળે ઉદાહરણ તરીકે માઇનસ બે છેદમાં ત્રણ માઇનસ એક ત્રત્યાંશ બાદ કર્યા એટલે છેદ સરખો છે એટલે અંશની બાદ બાકી અથવા તો સરવાળો તો માઇનસ બે માઇનસ એક એટલે બે ને એક ત્રણ તો માઇનસ ત્રણ છેદમાં ત્રણ એટલે જવાબ આવશે માઇનસ એક જે પૂર્ણાંક સંખ્યા છે ધનપૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક કહેલું નથી એટલે કોઈ પણ જવાબ આવી શકે તો આ જવાબ જે છે તે પણ મુક્ત જવાબ થશે એટલે આની જગ્યાએ એક ત્રત્યાંશની જગ્યાએ તમે બીજું પણ લઈને ટ્રાય કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ધોરણ છ સાત અને આઠ દરેકના પેપર સોલ્યુશન સ્વાધ્યાયપોથી અને પાઠ્યપુસ્તક સોલ્યુશન આપેલું છે અને હા ગણિતની કેટલીક શોર્ટકટ ટ્રીકો પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેના વિડીયોની લિંક મૂકેલી છે તે તમે જરૂરથી નિહાળજો થેન્ક યુ